હેલો ફ્રેન્ડ નમસ્કાર નમ્રતા સુમળ બી એ સેમેસ્ટર ફોર તેમાં મેઇન ઇકોનોમિક્સ પેપર નંબર દસ સહકાર ભાગ બે તેમાં આપણે પહેલાં યુનિટ જોઈ રહ્યા છીએ સહકારી ક્ષેત્રે નાણા પ્રભા તો તમામ આપણે ગયા લેકચરની અંદર રાજ્ય સહકારી બેંકો છે તેનો ઇતિહાસ તેના હેતુ કાર્યો તેની કામગીરી વગેરે વિશેની આપણે ચર્ચા કરેલી હતી આજે આપણે રાજકીય સહકારી બેંકનો પુનઃ ગઠિત મંડળીઓ દ્વારા અને તેના ધંધાકીય વિકાસના ફાળો છે તેના વિશેની આપણે વાત કરી રહ્યા છીએ તો પ્રાથમિક ક્ષેત્રની મંડળીઓનું જે પુનઃ કરવામાં આવે છે એટલે કે નવી ફરીથી જોડાણ કરવામાં આવે તો તેના માટેના સઘન વિકાસના કાર્યક્રમો માટે અમલ અમલીકરણ છે એ કરવામાં આવેલું છે તેના માટે સહકારી બેંક રાજ્ય ઉપર આધાર રાખવામાં આવે છે એટલે કે સહકારી બેંકનો આધાર છે તે રાજ્ય ઉપર રહેલો છે આ માટેના કાર્યક્રમની અંદર વિશિષ્ટ પ્લાન પ્લાન એટલે કે નવી આપણે કાંઈ ઇનોવેશન કરીએ એના માટેનો પ્લાન કરવામાં આવે છે અને સહકારી વિભાગ અને કેન્દ્રીય સહકારી બેંકના સહયોગથી તૈયાર કરવાનો હોય છે એટલે કે જે પણ કાંઈ અમલ કરવાનો પ્લાન હોય તો તે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્રની જે સહકાર મંડળી છે તેના દ્વારા કરવામાં આવતું હોય છે જેનો ધ્યેય શું છે કે પ્રાથમિક મંડળીઓની પ્રવૃત્તિઓનો વિકાસ કરવો અને તેમની થાપણો વધારવી આ બે બાબત ઉપર તે લોકો પ્લાન કરતા હોય છે એટલે કે પ્રાથમિક સ્તરની જે મંડળીઓ છે તેનો વિકાસ થાય અને સાથે સાથે થાપણોનું પ્રમાણ છે તે વધે એટલે કે જે મંડળીઓ દ્વારા લોકો ધિરાણ લેવા માટેના પૈસા છે તેની થાપણોનું પ્રમાણ વધતું જાય આ બે બાબતને ધ્યાનમાં રાખીને એ લોકો કાર્યક્રમનો અમલ કરે છે પછી જે ખોટમાં કામ કરતી મંડળીઓનો અભ્યાસ કરીએ અને તેના પગલાં લઈએ કે જે મંડળીઓ ખોટ કરતી હોય એટલે કે આ જાવકનું પ્રમાણ વધારે હોય અને આવકનું પ્રમાણ જો ઓછું હોય તો તેના દ્વારા તેના પગલાં લઈએ છે અને તેની અભ્યાસ કરે છે કે લોકો કેવી રીતે ખોટ કરે છે એનું થાપણો કેમ વધારે નથી હોતી એની ધિરાણની સંખ્યા કેમ ઓછી છે એના બધા વિશેનો અભ્યાસ કરે છે પછી જે રાજ્ય સહકારી બેંકોને કેન્દ્ર સહકારી બેંકો દ્વારા સહકારી મંડળી ભંડોળ છે એ સ્થાપવામાં આવે છે અને એમાંથી પ્રાથમિક મંડળીને તેમનો ધંધો વધારવા અને મજબૂત બનવા માટે કાર્યક્ષમની સહાય કરવામાં આવે છે એટલે કે રાજ્ય સહકારની જે કાંઈ બેન્કો છે જેની અંદર વિકાસ માટેના કાર્યક્રમો છે એ નક્કી કરવામાં આવે છે એટલે કે તેની અંદર ધંધાકીય જે વિકાસ થાય તેના માટેનું પુનઃગઠન કરવામાં આવતું હોય છે પછી જે સંચાલનનું વ્યવસાયિકીકરણ કે સંચાલન દ્વારા મંડળીની અંદર જે સંચાલન કરનાર વ્યક્તિ છે તેના માટે તાલીમબંધ સેક્રેટરીની હરોળમાં ઊભી કરવી જોઈએ કેટલાક રાજ્યોને આ ખ્યાલ આવે તો તેના માટેનો પણ અમલ છે એ કરવામાં આવેલો છે કે રાજ્યની અંદર જે કાંઈ મંડળી હોય તેનું સંચાલન યોગ્ય રીતે કરી શકે તેવા લોકોની જરૂર તાલીમબંધ લોકોની એટલે કે તેઓનો અનુભવ હોવો જરૂરી છે અને તેના દ્વારા મંડળીની અંદર તેનું સંચાલન કરી શકે તે માટેના લોકોની પણ તેની અંદર જરૂરિયાત રહેતી હોય છે તેના માટે જિલ્લા શિક્ષા નિમણૂંક તાલીમ અને વહીવટ માટે કરવામાં આવતી આ જે હરોળ છે તેનો પણ વિચાર કરવામાં આવે છે તેના ખર્ચને પહોંચી વળવા માટે મંડળીઓ બેન્કો મધ્યસ્થ અને રાજ્ય સરકારની બેંકો અને રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવે છે એટલે કે જે લોકોને પેમેન્ટ જે ચૂકવવાનું છે જે સંચાલન કરવા માટે જે વ્યક્તિ આવે છે તેના માટે રાજ્ય સરકાર આપશે અથવા તો મંડળીઓ આપશે અથવા તો બેંક છે મધ્યસ્થ બેંક અથવા તો રાજ્ય સરકારની બેંક છે અથવા તો રાજ્ય સરકાર પોતે તેના દ્વારા તેઓને ઘિરાણ મળી રહે તે માટેનું વ્યવસ્થાપન અને સંચાલન કરે તેવા વ્યક્તિની જરૂર પડતી હોય છે આંધ્રપ્રદેશની રાજ્ય સહકારી બેંકના આ કાર્યક્રમ માટે સારી રીતે અમલ કરવામાં આવેલો છે કે રાજ્ય સરકારની પુનઃગઠિત જે મંડળીઓ છે અને તેના દ્વારા ધંધાકીય જે વિકાસનો ફાળો છે તેમાં આંધ્રપ્રદેશના જે રાજ્ય છે તેની અંદર આ કાર્યક્રમ બહુ સારો અને સફળ કાર્યક્રમ બનેલો હોય તેવું આની અંદર કહેવામાં આવેલું છે એટલે કે રાજ્ય સહકાર દ્વારા જે કાંઈ નિર્ણય લેવાય જે કાંઈ મંડળીઓનું સંચાલન થાય જે વ્યવસાયિકરણ થાય તે બધી વસ્તુ તેની અંદર જોવા મળે છે હવે આપણે એની કેટલીક મર્યાદાઓ છે તો રાજ્ય સરકારની કેટલીક મર્યાદાઓ છે તેમાં રિઝર્વ બેંક ઉપર એને આધાર રાખવો પડતો હોય છે કારણ કે રાજ્ય સરકારની બેંક છે જે એને ધિરાણ જોઈ છે તે રિઝર્વ બેંક દ્વારા મળે છે રિઝર્વ બેંક દ્વારા મળતું હોવાને કારણે તેનો આધાર પૈસાની થાપણો માટે ધિરાણ માટે તો એના ઉપર એને આધાર રાખવો પડતો હોય છે બીજી મર્યાદા એની શું છે કે રાજ્ય સહકાર માળખામાં અસરકારક અંકુશ રાખવામાં તથા રાજ્યની સહકારી પ્રવૃત્તિનો યોગ્ય વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર યોગ્ય રીતે સફળ થયેલી નથી એટલે કે રાજ્ય સરકારની જે બેંકો છે જે કંઈ પ્રવૃત્તિઓ છે તેનો વિકાસ થાય અથવા તો એ સફળ થાય તે માટે હજી સુધી એટલે એક એવા પગલાં મળેલા નથી ત્રીજી બાબત છે તો કેટલીક રાજ્ય સહકારી બેંકો વ્યવસ્થિત રીતે પણ ધિરાણ આપેલી નથી કે કેટલીક એવી બેન્કો પણ છે કે તેમાંથી વ્યક્તિઓને યોગ્ય રીતે કે જેટલું ધિરાણ જોતું હોય તેટલું એને મળી શક્યું નથી પછી મુદતવીથી બાકી રકમનું પ્રમાણ છે એ ખૂબ છે એટલે કે જે લોકો ધિરાણ લઈ જાય છે કે એટલે સમયગાળો હોય ધારો કે પાંચ પાંચ મહિના હોય ચાર મહિના હોય ત્રણ મહિના હોય તો એને પછી એને રિટર્ન જે પેમેન્ટ આપી દેવાનું હોય છે તે પેમેન્ટ છે એની અંદર આપવામાં આવતું નથી એટલે એની રકમ છે બાકીને બાકી બોલ એટલે એ બાકી જે રકમ બોલે છે એ મંડળીની અંદર પણ ખૂબ મુદત વિતી રહેલી બાકી રકમ છે તે બોલતી હોય છે અને આના કારણે બિનકાર્યશીલ અસ્કયામતોનું પ્રમાણ છે તે વધતું જતું જોવા મળે છે એટલે એ લોકો પાસે જે રકમ પડેલી છે તે બિન અસ્કયામત છે કે તેનો કોઈ ઉપયોગ કરી શકતું નથી આપણે ખાલી એમ ખબર પડે કે મંડળીને આટલા પૈસા લેવાના છે પણ મંડળી એ પૈસાને કઢાવી નથી શકતી અથવા તો એ પૈસાને પાછા ખેંચી નથી શકતી એટલે આ પણ એક એની બહુ મોટામાં મોટી મર્યાદા ગણાય છે અને પાંચમી બાબત છે કે મધ્યમ ગાળાની લોન માટે અયોગ્ય આયોજન તથા અમલીકરણ એ પણ એક ખૂબ મોટી મુખ્ય મર્યાદા તરીકે ગણાય છે એટલે કે મધ્યમ ગાળાનું જે લોન જોઈ છે જે ધિરાણ જોઈ છે તેનું અયોગ્ય અને આયોજન પ્રમાણેનું અમલીકરણ થઈ શકેલું નથી એટલે લોકોને જો મધ્યમ ગાળાનું ધિરાણ જોતું હોય તો એના માટે કોઈ પણ એટલી બધી સગવડતા કરવામાં આવેલી નથી અને તેમની લોન પણ આપવાની પ્રક્રિયા છે એ બહુ ઘણી જટિલ જોવા મળેલી છે તો આ એની એક આટલી મર્યાદાઓ જોવા મળી હવે રાજ્ય સરકારની અંદર જે બેન્કો છે રાજ્ય સહકારી બેન્કો તેની અંદર નાબાર્ડનું શું પ્રદાન છે કે ભાઈ નાબાર્ડ છે તો નાબાર્ડ એની અરે શું મદદ કરે છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો દેશમાં કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટે આ બેંક રાષ્ટ્રીય દ્વારા પહેલી જુલાઈ ઓગણીસો ને બ્યાસીની રીત આ કાર્યરત કરવામાં આવેલી છે એટલે નાબાર્ડ છે એની શરૂઆત પહેલી જાન્યુઆરી બે હજાર સોરી ઓગણીસો ને બ્યાસીમાં તેની કાર્યવાહી છે તેની અંદર શરૂ કરવામાં આવેલી એટલેની સ્થાપના છે પહેલી જુલાઈ ઓગણીસો ને બ્યાસીના રોજ કરવામાં આવેલી છે તેનો વિકાસનો હેતુ શું હતો કે કૃષિ ક્ષેત્રનો અને ગ્રામ્ય વિકાસનો જે વિકાસ થાય તે માટેનો આધાર રાખે છે તેમાં રિઝર્વ બેંક પાસે તેઓ નાણાં સંભાળી લે છે તેવું કહેવામાં આવેલ છે એનો પણ આધાર નાબાર્ડનો આધાર પણ કેના ઉપર છે રિઝર્વ બેંક ઉપર એટલે રિઝર્વ બેંક દ્વારા તેવું બધું સંભાળી લેશે તેવું એને કહેવામાં આવેલું છે તો આ બાબત છે તેમાં રિઝર્વ બેંકની અંદર નાબાર્ડ છે એમાં સહાયકની છે માર્ગદર્શન છે કોઈ નિયંત્રક સર્વોચ્ચ સંસ્થા છે તે બધી વસ્તુનું તેની અંદર સંભાળે છે એ લેવામાં આવે છે અને તેના દ્વારા લોકોની પ્રાથમિક જરૂરિયાત સહકારી બેંકો મધ્ય સહકારી બેંકો વગેરેના કાર્યક્રમો તેની અંદર નક્કી કરવામાં આવે છે અને તે લોકો અને દ્વિધ પગલાં પણ તેની અંદર લેવામાં આવેલા છે પછી આવે છે ફેરફારની જરૂર કે રાજ્ય સહકારની બેંકની અંદર ફેરફાર શું કરવાની જરૂર છે તો ફેરફાર કરવા માટે રાજ્ય સહકારની બેંકમાં ધિરણ ચૂકવવાનું કાર્ય રહેશે માળખામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થશે નાબાર્ડ દ્વારા ઓગણીસો ને ખાંડના સહકારી કારખાના માટે મોસમ પહેલાં રોકણ ધિરાણની મર્યાદા પંદરથી પચીસ લાખની હતી તે નક્કી કરવામાં આવી હતી અને તેના દ્વારા મંજૂર કરતી વખતે નાબાર્ડ દ્વારા એવું દર્શાવવામાં આવ્યું હતું કે કારખાનાઓએ તેમના મોસમ પહેલાં ખર્ચને પહોંચી વળવા માટે જે સાધનો ઊભા કરવા જરૂરી બનતા હોય છે એટલે કે નાબાર્ડ દ્વારા જે કંઈ પણ ફેરફારો કરવામાં આવેલા હતા તેમાં રાજ્ય સરકારની ભૂમિકા ભજવવાની હતી તેમાં નાબાર્ડની પણ કાર્ય થાય તે માટેની ચર્ચા તેની અંદર કરવામાં આવેલી હતી પછી અલગ આખો ટોટ ટોટલી નવો મુદ્દો છે ખુસરો સમિતિની ભલામણો કે ખુસરોની જે સમિતિ હતી તેમાં રાજ્ય સરકારની શું ભલામણ આપવાની જરૂર હતી તો એના વિશે આપણે માહિતી મેળવી તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઓગસ્ટ ઓગણીસો ને છ્યાસીના રોજ દેશના જાણીતા એવા અર્થશાસ્ત્રી એ એમ ખુસરો જે અધ્યક્ષપણા નીચે નવ સભ્યોની બનેલી ખેદ ધિરાણ અને મૂલ્યાંકન સમિતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવેલી હતી એટલે ખુસરો સમિતિ છે એ પણ એક અર્થશાસ્ત્રી છે એ એમ ખુસરો તેના અધ્યક્ષ હેઠળ આ નવ સભ્યો દ્વારા આ મંડળીનો સમાવેશ એટલે કે સમિતિ છે એ બનાવવામાં આવેલી હતી તેમાં ખેદ અને મૂલ્યાંકન જે પદ્ધતિ છે તેના દ્વારા તેઓ નિયુક્ત કરવામાં આવેલા અને તેમના અહેવાલ મુજબ નવેમ્બર ઓગણીસો નેવ્યાશીના રોજ સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધેલો અહેવાલમાં જણાવ્યા અનુસાર નાબાર્ડ સહકારી ધિરાણ સંસ્થાઓનો વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ છે તેથી તેણે નેશનલ કોઓપરેટિવ બેંક ઇન ઇન્ડિયા એની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી એટલે કે નાબાર્ડ છે એટલું બધું કામ નથી કરી શકતી તો તેના દ્વારા એને નેશનલ કોઓપરેટિવ બેંક બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના માટેની ભલામણ કરવામાં આવેલી અને તેનું સંચાલન સહકારી બેંક પદ્ધતિ દ્વારા જ કરે તેવી રીતે કરવામાં આવેલું એટલે કે જે જે લોકો સહકારી મંડળીનું જેમ કેમ ધ્યાન રાખે છે તેવી રીતે સહકારી બેન્કિંગ પદ્ધતિ છે તેના દ્વારા ધ્યાન રાખવામાં આવે એટલે કે આ એને ભલામણ કરી કે ભાઈ તમે આ જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ કરો તેમાં મેઇન કોણ ભાગ ભજવનાર છે તો કે ખુસરો સમિતિવાળા એટલા માટે તેને ભલામણ કરેલી છે કે રાજ્ય સહકારની બેન્કો દ્વારા તમે એમાં ખુસરો સમિતિની ભલામણ કરી શકો છો તેમાં આ કોર્પોરેશન હેઠળ પશ્ચિમ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે અને તેમાં એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડની સ્થાપના છે તેની પણ ભલામણ કરવાની કરવામાં આવેલી હતી અને તેમાં જે વ્યાપારનો દર છે તેમાં એક સમાન મળી રહે તે માટે અગિયાર પોઈન્ટ પાંચ ટકાનું નિયંત્રણ એટલે કે વ્યાજના દર છે તે નક્કી કરવામાં આવેલું હતું તો આ બાબત છે તેમાં રાજ્ય સહકારની બેંકોની અંદર એનો ઇતિહાસ શું હતો તેની કામગીરી શું છે તેના કાર્યો શું છે નાબાર્ડનું તેની અંદર શું પ્રદાન રહેલું છે અને અથવા તો રાજ્ય સરકારની જે પુનઃ મંડળીઓ છે તેના દ્વારા કેટલાક નિર્ણયો લેવાના હતા તેના વિશેની આપણે વાત કરેલી એટલે આપણે જોઈએ તો સૌ પ્રથમથી આપણે પહેલાં આ યુનિટથી જોઈએ તો એની અંદર આપણે કેટલા મુદ્દાઓની ચર્ચા કરી તો તેમાં પહેલો છે સ્ત્રી ત્રિસ્તરીય માળખું પ્રાથમિક ખેત વિષયક જે મંડળીઓ છે તેના વિશેનો ઇતિહાસ તેની સ્થાપના તેનું સંચાલન અને એના કેટલાક મુદ્દા હતા તેના આપણે વિશેની ચર્ચા કરેલી હતી તો તેના પછી આવે છે તો વિવિધ સહકારી મંડળીઓનો અભ્યાસ કરેલો પછી જિલ્લા મધ્ય સહકારી બેંકનો અભ્યાસ કર્યો અને લાસ્ટમાં આપણે રાજ્ય સહકારી બેંકનો અભ્યાસ કરેલો જોવા મળે છે તો અહીં આપણે પહેલું યુનિટ છે એ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ નેક્ચરમાં આપણે આ બીજા યુનિટની આપણે શરૂઆત કરીશું થેન્ક યુ